गुड मॉर्निंग गुड मॉर्निंग आज आपणे गणित नी अंदर स्थान किंमत नी प्रवृत्ति करवाना छे। तमारी सामे ब्लेक बोर्ड पर मैं थोड़ी संख्याओ लखी छे। एमां धोरण 2 वाळाए अहींया जे संख्या लखी छे ने तेनी स्थान किंमत लखवानी छे। अने जेने आ संख्याओनी स्थान किंमत पण खबर होय तो ए लखवानी छे, बराबर। અહીંયા જુઓ, આ કઈ સંખ્યા છે? 29, બરાબર। એમાં જુઓ એકમમાં કોણ છે? 9, એની કિંમત કેટલી થશે? 9। અને દશકમાં કોણ છે? 2, એની કિંમત કેટલી થાય? 20, બરાબર। 10 10 બે વખત એટલે કે 2 દશક એટલે એની કિંમત થવાની 20। તો આપણે અહીંયા જુઓ લખ્યા છે 20 વત્તા 9। એ જ પ્રમાણે તમારી પાસે અહીંયા જુદી જુદી સંખ્યા છે, એ સંખ્યા તમારે બોલવાની છે અને એની કિંમત અહીંયા લખવાની છે। જ્યારે આ બાજુ જુઓ એમાં મેં અમુક અંકની નીચે લીટી કરેલી છે, તો જે લીટી દોરેલો અંક છે ને તેની જ કિંમત લખવાની છે, બધા અંકોની કિંમત લખવાની નથી, બરાબર। તો આપણે વારાફરથી આવીશું। સંખ્યા બોલો બેટા। 35। ગુડ। સંખ્યા બોલો। 46। ગુડ। 64। બરાબર છે। ચાલો ચાલો સંખ્યા લઈ લો બેટા। કઈ સંખ્યા બોલો, સંખ્યા કઈ છે? 75। ચાલો એની કિંમત લખો। ગુડ। સંખ્યા બોલો બેટા। 27। ચાલો એની કિંમત લખો। ગુડ। 475। વેરી ગુડ। ચાલો બોલો તો કઈ સંખ્યા છે? 650। ગુડ। ચાલો 6 ની કિંમત લખો, કેટલી થશે? 600। ગુડ। ચાલો બેટા સંખ્યા વાંચો બેટા। 354। હા, એમાં કોની કિંમત લખવાની છે? 5 ની। ચાલો 5 ની સ્થાન કિંમત કેટલી થશે? 50। લખી દો એની સ્થાન કિંમત 50 કેમ થશે? વેરી ગુડ, દશકમાં છે એટલે ખૂબ સરસ। ચાલો ચાલો સંખ્યા વાંચો। 782। ચાલો એમાં કોની કિંમત લખવાની છે આપણે? કેટલી થશે 2 ની કિંમત? 2। કેમ એની કિંમત 2 થશે? એકમમાં છે એટલે। ગુડ। 950। ચાલો કોની કિંમત લખવાની છે? 0। કયા સ્થાનમાં છે? એકમ। કેટલી થશે એની કિંમત? 0। વેરી ગુડ।